भरूच आजादी का अमृत महोत्सव अन्वये नदी उत्सवना भागे नेचरल वॉक नो आयोजन करायुं हतुं। भरूच जिल्लो प्रकृति तरीके घणो विकसित जिल्लो कही शकाय छे, कारण के एक छेड़े पावन सलीला मां नर्मदा आवेली छे, तो बीजे छेड़े दरियो पण आवेलो छे, जे कारणसर प्रकृति बेव जग्याए अलग अलग प्रकारनी जोवा मळी रही छे। दरिया कांठाना विस्तारोमां वनस्पति अने आवता पक्षीओ अलग प्रकारना होय छे, अने नदी कांठे प्रकृति पक्षी वनस्पतिओनुं अलग स्वरूप धारण करती होय छे। जिल्लामां जंबूसर दहेज वागरा हासोट जेवा दरिया किनाराथी नजीक तालुकामां वनस्पति अने पक्षीओनी प्रजाति कंईक अलग प्रकारनी होय छे, अने नदी कांठे उगती वनस्पति अने पक्षीओनी प्रजातिमां फरक ओळखवा माटे आ नेचरल वॉक थकी लोकोमां समज केळवणीना भागरूपे आजरोज जाडेश्वर नीलकंठ नर्सरी खाते योजवामां आवी हती, जेमां प्रकृति प्रेमीओए नर्मदा तटे नेचरल वॉक करी प्रकृतिनी समज मेळवी हती। आ कार्यक्रममां डीएफओ भावनाबेन देसाई, प्रांत अधिकारी एनआर प्रजापति, डेप्यूटी कलेक्टर स्टेम्प ड्यूटी प्रीतेश पटेल, डीके पटेल सहितना अधिकारीओ उपस्थित रह्या हता। અમૃત મહોત્સવ નિમિત્તે એક નદી ઉત્સવનો ભાગ ઉજવી રહ્યા છે, જેમાં નર્મદા તાપી ને સાબરમતી એ ત્રણ નદીઓને એનું મહત્વ સમજાવવા માટે સેન્સિટાઇઝ કરવા માટેનો આ પાંચ દિવસનો પ્રોગ્રામ છે। એમાં એક બહુ સરસ પ્રોગ્રામ આજનો જે છે નેચર વોક, કે લોકો પ્રકૃતિ પ્રત્યે થોડા સેન્સિટાઇઝ બને। અહીંયા આજે એકચ્યુઅલી એકદમ બહુ મોટો જંગલ વિસ્તાર નથી, પણ આપણે એક અનુભૂતિ કરી રહ્યા છીએ કે પ્રકૃતિ શું છે। પ્રકૃતિમાં ફક્ત ઝાડ નથી આવતા, પ્રકૃતિની અંદર નાના કીટકથી માંડીને પતંગિયાથી માંડીને દરેક પક્ષી પશુ એ દરેકનો પ્રકૃતિમાં સમાવેશ થાય છે। અને આ સૃષ્ટિ ઉપર મનુષ્ય સિવાય જો એ બધું ના હોય તો જીવન શક્ય જ નથી। એટલે પ્રકૃતિ એ આપણા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, ને એના પ્રત્યે આપણે અવેરનેસ આવે, આપણામાં જાગૃતિ આવે, એના ભાગરૂપે આજે આપણે નેચર વોક રાખેલું છે અહીંયા। અને હું તમને થોડુંક ભરૂચ જિલ્લા વિશે કહી દઉં, આપણે સૌ ભરૂચ જિલ્લામાં છીએ અને મા નર્મદાના કિનારે ભરૂચ આવેલું છે। ભરૂચ એક વર્સેટાઇલ ડિસ્ટ્રિક્ટ છે, એટલે કે વિવિધતા ધરાવતું છે। એના એક પટમાં નર્મદા છે, એક સાઈડ દરિયા કિનારો લાગે છે, તો ત્યાંની જે ઇકોસિસ્ટમ છે એ આખી અલગ છે। નર્મદાના જે ભરૂચ સિટીનો એરિયા છે એ અલગ છે, તમારું વાલિયા ઝઘડિયાનો જે છે એ જંગલ વિસ્તારવાળો પ્રદેશ છે, જ્યારે હાંસોટ છે, જંબુસર વાગરા એ બધો દરિયા કિનારાનો, ત્યાં મેંગ્રુવ પ્લાન્ટેશન ખૂબ સરસ છે, એટલે ખૂબ જ વિવિધતા ધરાવતો, દરેક પ્રકારનું તમને અહીંયા વિવિધતા જોવા મળી શકે। એ સાઈડ જઈશું તો આપણને એ પ્રકારના પક્ષીઓ જોવા મળશે જે દરિયા કિનારે હોય, અને અત્યારે શિયાળાની સિઝન છે તો ઘણા પક્ષીઓ બહારથી આવીને પણ આલિયાબેટ જેવા વિસ્તારમાં આવે છે। તો તમે લોકો પ્રકૃતિ પ્રત્યે સેન્સિટાઇઝ થાઓ કે કયા પ્રકારના પક્ષીઓ આવે છે, નહીં તો અને એ આ પ્રાકૃતિક શિબિર દ્વારા જ શક્ય બને, અને એના માટે હું Thank you.
આઝાદીના અમૃત મહોત્સવના નદી ઉત્સવના ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા નર્મદા નદી કિનારે અમે પ્રાકૃતિક શિબિરનું આયોજન કર્યું, જેમાં 200થી વધારે લોકોએ ભાગ લીધો. પ્રકૃતિ પ્રેમીઓ, એનસીસીના વિદ્યાર્થીઓ અને એમના દ્વારા 1000 રોપાનું મિયાવાકી પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ પ્રકારના ઝાડ, વાંસ છે, સાદડ છે, કણજી છે, એવા રોપાઓ નર્મદા નદી કિનારે રોપવામાં આવ્યા. ભરૂચ જિલ્લો ખૂબ વિવિધતા ધરાવતો જિલ્લો છે. જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં મેંગ્રુવ પ્લાન્ટેશન ખૂબ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે, અને જે નદી કિનારાનો વિસ્તાર છે ત્યાં વાંસ છે, કણજી છે, સાદડ છે, એ પ્રકારના રોપાનું વધારે પ્રમાણમાં જોવા મળે છે. અહીંની જમીન અર્જુન સાદડ પણ ખૂબ સારા પ્રમાણમાં થાય છે.